चलो फ्रेंड्स, हवे आपणे लास्ट टाइम ओलू जे स्टेटमेंट शो इन चेंजेस इन वर्किंग कैपिटल छे आपणे જોઈ લીધું, અને જે પણ ડિક્રીઝ હતો મેં તમને કીધું એ રીતે સોર્સિસ ઓફ ફંડ્સ છે એમાં એ કાઉન્ટ થાય, એટલે આપણે ત્યાં આગળ ઇફેક્ટ છે એ સ્ટેટમેન્ટની આપી દીધી. હવે તમને મેં એક વસ્તુ કીધી હતી કે વચ્ચે નેસેસરી એકાઉન્ટ્સ છે એ પ્રિપેર કરવાના, તો એ કઈ રીતે નેસેસરી એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના? તો એક વખત તમે બેલેન્સ શીટ છે એ ચેક કરો, તો આપણે જે પણ એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે એમાં ચેક કરીએ ને, તો સૌથી પહેલાં ડ્યુરિંગ ધ યર 2017 મશીનરી કોસ્ટિંગ રૂપીઝ 2 લેખ વોઝ સોલ્ડ એટ રૂપીઝ 2,10,000. મીન્સ તો કે 2 લેખ રૂપીઝની જે મશીનરી છે એ 2,10,000માં આપણે સેલ કરી, એટલે કે આપણે પ્રોફિટ થયો કે લોસ થયો? તો તમે ઇઝીલી કહી શકશો સર પ્રોફિટ થયો છે. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ હશે કે નહીં જનરલ એન્ટ્રી શું થાય? તો તમે કહેશો કે સર જનરલ એન્ટ્રી એમ થાય કે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ 2,10,000 ટુ મશીનરી એકાઉન્ટ 2 લેખ અને ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી. હવે બેલેન્સ શીટમાં ચેક કરશો ને તો મશીનરી એકાઉન્ટ તમને આપેલું નથી. જ્યારે મશીનરી એકાઉન્ટ નથી આપ્યું તો જે પણ ફિક્સ એસેટ એકાઉન્ટ છે એ આપણા માટે કયું એકાઉન્ટ છે એ કન્સિડર થાય, મશીનરી એકાઉન્ટ તરીકે કન્સિડર થશે. એટલે કે એનો મતલબ એમ થાય કે ફિક્સ એસેટ્સના એકાઉન્ટમાં મશીનરીની એમાઉન્ટ છે એ શું છે ઇન્ક્લુડ છે, એટલે એની ઇફેક્ટ છે એ આપણે ફર્સ્ટ એડજસ્ટમેન્ટની ત્યાં જ આપવાની. એના પછી ડેપ્રિસિએશન ₹75,000, ડેપ્રિસિએશન કોને એપ્લિકેબલ થશે? ફિક્સ એસેટને, એટલે ફિક્સ એસેટ એકાઉન્ટ છે એ આપણે પ્રિપેર કરવું પડે. પછી તમે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ચેક કરો તો પ્રેફરન્સ શેર કેપિટલ ઓફ ₹1,00,000 વોઝ ઇસ્યુડ એટ પ્રીમિયમ ઓફ ₹10,000. જો 1 લેખનું જે પણ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, તો તમે બેલેન્સ શીટ એક વખત ચેક કરો તો પ્રેફરન્સ શેર 3 લેખમાંથી કેટલા થયા છે? 4 લેખ. મીન્સ 1 લેખનો તે એક્ઝેક્ટ ઇન્ક્રીઝ છે, તો એનું લેજર બનાવવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. એનું એક્સપ્લેનેશન છે એ તમને ટ્રાન્ઝેક્શન ઉપરથી જ મળી ગયું કે ભાઈ 1 લેખ રૂપીઝની કેપિટલ છે એ ઇન્ક્રીઝ થઈ છે, બરાબર. તો ફંડ્સ છે એ રિસીવ થયું કે ફંડ્સ ગયું? તમે કહેશો અક્ષર રિસીવ થયું. તો જ્યારે ફંડ રિસીવ થાય ત્યારે સોર્સિસ ઓફ ફંડમાં આવે, ફંડનું કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય અથવા પૈસા છે એ આઉટ ઓફ બિઝનેસ જતા હોય તો એપ્લિકેશન ઓફ ફંડમાં આવે. નેક્સ્ટ આગળ ડિવિડન્ડ ઓફ ₹75,000 ફોર ધ યર 2016 વોઝ પેઇડ ડ્યુરિંગ 2017. જો ડિવિડન્ડ આપણે ક્યારે પે કરીએ છીએ? નેક્સ્ટ યરમાં. તો જ્યારે પે કરીએ છીએ ત્યારે ફંડ્સ છે એ આઉટ ઓફ બિઝનેસ જાય છે, તો એપ્લિકેશન ઓફ ફંડમાં આવશે. અને લાસ્ટ તમને નેટ પ્રોફિટ આપ્યો 1,55,800, જેની તમારે અત્યારે કોઈ રિક્વાયરમેન્ટ નથી, બિકોઝ તમે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ જ પ્રિપેર કરી નાખ્યું છે, અને એની ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ બંને વસ્તુ અંદર છે એ શું થઈ ગઈ છે? ઇન્ક્લુડ થઈ ગઈ છે. તો આમાં પ્રોફિટ છે એ ભલે આપેલો રહ્યો, પણ એની ટેકનિકલી અત્યારે તમારે કોઈ ઇફેક્ટ આપવી પડે નહીં. એટલે સૌથી પહેલાં આપણે મશીનરીવાળી જે ટ્રાન્ઝેક્શન છે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન એની ઇફેક્ટ આપી દઈએ. તો સૌથી પહેલાં મેં તમને કીધું એમ કે ફરીથી એક વખત જર્નલ એન્ટ્રી બોલી જાઉં, કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ 2,10,000, ટુ મશીનરી 2 લેખ રૂપીઝ, અને પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી કેટલી થાય? 10,000. એટલે તમારી જે ફર્સ્ટ ઇફેક્ટ આવશે એ તમારે અહીંયા આગળ લખવી પડશે, ક્રેડિટ સાઇડ બાય કેશ 2,10,000. એનો જે પ્રોફિટ છે એ ક્યાં આગળ લખવાનો? તો કે અહીંયા પ્રોફિટ ઓન સેલ, બરાબર. જો લોસ થયો હોત તો એની જર્નલ એન્ટ્રી ક્યાં આવત? ક્રેડિટ સાઇડ. પણ પ્રોફિટની એન્ટ્રી હંમેશા કઈ બાજુ આવે? મશીનરી અથવા તો ફિક્સ એસેટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ઓકે, હવે પ્રોફિટ થયો તો તમને બિઝનેસમાં પ્રોફિટ એટલે કે આપણને ઇન્કમ થઈ છે, બેનિફિટ થયો છે. અને જો બેનિફિટ થયો હોય તો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ છે એ તમારે લખવું પડે બાય પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી 10,000 રૂપીઝ, બરાબર. હવે આપણે જ્યારે સેલ કરીએ ત્યારે આપણને એમાઉન્ટ રિસીવ થઈ, જો ખાસ યાદ રાખજો, જ્યારે જર્નલ એન્ટ્રી આપીએ છીએ ત્યારે કેશ અથવા તો બેંક એકાઉન્ટ જ્યાં પણ ઇફેક્ટ થશે, ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં તમે જર્નલ એન્ટ્રી તમે જ્યારે પણ સમ કાઉન્ટ કરતા હોય ત્યારે વિચારી લેવી કે આની જર્નલ એન્ટ્રી શું થશે, તો એ તમને ખ્યાલ આવી જાય કે સર આમાં કેશનું ટ્રાન્ઝેક્શન આવ્યું. જ્યારે કેશ ટ્રાન્ઝેક્શન આવે અથવા તો બેંક એકાઉન્ટ એમાં ઇન્ક્લુડ થાય ત્યારે તમારી ઇફેક્ટ છે એ હંમેશા ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઉપર આવે.
ओके हूँ मशीनरी सेल करू छू तो फंड मैंने रिसीव थे मीन्स सोर्सिस ऑफ फंड में एनी इफेक्ट आए अँ लखव पड़े सेल ऑफ मशीनरी अने केटली अमाउंट रिसीव थी 2,10,000 ओके पछी आगळ वधू नेक्स्ट तो डेप्रिसिएशन ऑफ रूपीज 75,000 अपने बधाने खबर के डेप्रिसिएशन की जनरल एंट्री थी कई रीते थे तो डेप्रिसिएशन एकाउंट डेबिट टू फिक्स एसेट एकाउंट क्रेडिट तो अँ आग फिक्स एसेट एकाउंट में क्रेडिट साइड लखव पड़े बाय डेप्रिसिएशन बराबर अँ हूँ शॉर्ट में लखी नाखु डेप्रिसिएशन 75,000 सैकंड इफेक्ट हमेशा कई बाजू आए प्रॉफिट एंड लॉस एडजस्टमेंट एकाउंट भले अँ एडजस्टमेंट वर्ड यूज करो आम एक्चुअली है प्रॉफिट एंड लॉस एकाउंट એટલે જે પણ તમારા એક્સપેન્સીસ છે એ હંમેશા આપણે કઈ બાજુ લખવા પડે ડેબિટ સાઈડ છે એ લખવા પડે અહીં લખવું પડે ટુ ડેપ્રિસિએશન 75,000 ઓકે એના પછી આની કોઈ બીજી એક એન્ટ્રી છે એ આવશે નહીં અહીંયા આગળ રીઝન શું તો કે આ એક નોન કેશ ટ્રાન્ઝેક્શન છે કદાચ તમને આપણે પહેલા ડિસ્કસ કર્યું હતું प्रॉफिट एंड लॉस एकाउंट में अने ट्रेडिंग एकाउंट में आ एक ज एक्सपेन्स एवं है जेना माटे कोई पेमेंट करव पड़त नहीं आमना मते आपणे नॉन कैश आइटम है एटले एने कोईपण रीते फंड फ्लो स्टेटमेंट ने इफेक्ट थवानुं नथी पछी आगळ वधीए तो आपणे प्रेफरन्स शेर कैपिटल ऑफ रूपीज 1,00,000 वॉज इश्यूड एट प्रीमियम ऑफ रूपीज 10,000 हवे जो सिक्योरिटी प्रीमियम एकाउंट चेक करो तो 30,000 में केटलुं थई गयुं छे 40,000 છે એ થઈ ગયું છે અને પ્રેફરન્સ શેર કેપિટલ તમે જુઓ તો 3,00,000માંથી કેટલી થઈ ગઈ છે 4,00,000 તો આની કોઈ પણ ઇફેક્ટ છે નથી ફિક્સ એસેટ ઉપર આવવાની કે નથી કોઈ પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ઉપર જવાની આની એક જ ઇફેક્ટ આવે ક્યાં સોર્સિસ ઓફ ફંડ તમને એમાઉન્ટ રિસીવ થઈ કેટલા એમાઉન્ટ રિસીવ થઈ 1,10,000 એટલે કે 1,00,000 રૂપીઝ છે એ કેપિટલના પ્રેફરન્સ શેર કેપિટલના અને 10,000 રૂપીઝ છે એ શેના છે તો કે સિક્યુરિટી પ્રીમિયમના એટલે અહીંયા આગળ લખવું પડે issue of preference capital બરાબર કેટલી એની amount છે 1,10,000 અહીંયા આગળ બંને કમ્બાઈન્ડ એમાઉન્ટ જ મૂકી દઉં છું બરાબર અહીંયા નીચે તમારે લખવું હોય તો આવી રીતે તમે ડિસ્ક્રાઇબ કરી શકો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ ચેક કરીએ તો તમે બસ ડિવિડન્ડ 75,000નું પેમેન્ટ છે બરાબર બાકી કોઈ એડજસ્ટમેન્ટ નથી હવે જો ડિવિડન્ડની જે પણ એન્ટ્રી થઈ હોય અથવા એનું જે પ્રોવિઝન થયું એ કયા યરમાં થઈ ગયું 2016માં હવે જનરલી જોઈએ તો આ પ્રીવિયસ યરમાં 75,000 છે એ લખેલા છે તો 75,000 છે એ પ્રીવિયસ યરના પી એન્ડ એલ એકાઉન્ટમાં શું થઈ ગયા હોય ડેબિટ થઈ ગયા હોય એટલે કરંટ યરના પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં આ ઇન્ક્લુડ થાય નહીં જોઈ લેતો બરાબર એટલે માત્ર આનું શું થઈ શકે તો કે કરંટ યરમાં આનું પેમેન્ટ થઈ શકે જ્યારે ડિવિડન્ડનું પેમેન્ટ થાય ત્યારે તમારે એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ લખવું પડે અહીંયા લખવું પડે પેમેન્ટ ઓફ કેલ્ક્યુલેશન કરવાની તો બેલેન્સ શીટ નું એનાલિસિસ કરો એટલે અમુક ટ્રાન્ઝેક્શન છે એ તમારા ધ્યાનમાં આવે ફોર એક્ઝામ્પલ આપણે પ્રેફરન્સ શેર કેપિટલ છે એ 3,00,000માંથી 4,00,000 થઈ આ નીચે એડજસ્ટમેન્ટમાં આપ્યું ને એટલે કદાચ ન આપ્યું હોય તો આપણને આઈડિયા આવી જાય કે પ્રેફરન્સ શેર 3,00,000માંથી 4,00,000 ક્યારે થાય ન્યૂ ઇસ્યુ થયું હોય તો જ તે આવે એમાંથી આપણને ફંડ રિસીવ થયું જોઈએ એટલે પ્રેફરન્સ શેર કેપિટલ એ રીતે પછી ઇક્વિટી શેર કેપિટલ તો જે પણ 15,00,000 રૂપીઝ છે પ્રીવિયસ યરમાં અને કરંટ યરમાં તમે ચેક કરો તો એ કેટલું છે 15,00,000 જ છે એટલે એમાં કોઈ ઇન્ક્રીઝ ડિક્રીઝ નથી અને કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં જો ઇન્ક્રીઝ ડિક્રીઝ ન હોય તો એની કોઈ ઇફેક્ટ તમારે આપવાની થતી નથી આ ખાસ યાદ રાખજો જ્યારે બેલેન્સ છે એ એક સરખી રહેતી હોય
तो तुम्हारे कोई जातना एमां चेंजिस करवानी जरूर रहती नथी। नेक्स्ट शेर प्रीमियम, तो शेर प्रीमियम अथवा तो आपणे एने सिक्योरिटी प्रीमियम कहीए छीए, तो जे सिक्योरिटी प्रीमियम छे ए 30,000 माथी केटलुं थई गयुं 40,000 थई गयुं, तो एनी जे इफेक्ट आवती हती ए आपणे अहींया 10,000 छे ए आपी दीधेली छे। पछी डिबेंचर्स, तो डिबेंचर्स छे 5 लाख माथी नेक्स्ट इयर केटला रह्या 5 लाख ज रह्या, एनो मतलब के कोई एमां पेमेंट नथी थयुं के नथी कोई अमाउंट रिसीव थई, एटले एनी पण कोई इफेक्ट आवशे नहीं। पछी तो के नेक्स्ट तमने करंट लायबिलिटीज आपी, तो करंट लायबिलिटीज आपणे स्टेटमेंट शोइंग चेंजिस इन वर्किंग कैपिटल में एनी इफेक्ट छे ए आपणे आपी दीधेली छे, एटले अहींया आगळ कंसीडर थाय नहीं। पछी तो के प्रपोज डिविडेंड 75,000 एनी जे पण पेमेंटनी एंट्री थती हती ए आपणे लखी नाखेली छे। पछी तो के नेक्स्ट प्रॉफिट एंड लॉस एकाउंट, तो एनी जे ओपनिंग ने क्लोजिंग बेलेंस छे राइट डाउन करी नाखी लखाई गई छे, पछी आपणे एनी इफेक्ट आपशुं ज्यारे एकाउंट क्लोज करशुं त्यारे एने જે પણ ઇફેક્ટ થતી હશે એ આપી દેશું। પછી ફિક્સ એસેટ, તો એમાં ઓપનિંગ ને ક્લોઝિંગ બંને લખીને આપણે લેજર બનાવેલું છે। પછી તો કે સ્ટોક, ડેટર્સ અને બેંક બેલેન્સ, આ ત્રણેય વસ્તુ ક્યાં આગળ કન્સિડર થઈ ગઈ, તો કે સ્ટેટમેન્ટ શોઈંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલમાં, એટલે અહીંયા કોઈ જગ્યાએ એની ઇફેક્ટ આવે નહીં। છેલ્લું વધ્યું શું, તમે કહેશો સર ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે એ વધ્યું 30,000 રૂપીસ હતા, એમાંથી કેટલું થઈ ગયું 25,000। હવે વિચારો જ્યારે આવું બને ત્યારે આ 5,000 નો ડિક્રીઝ દેખાડે છે, મીન્સ તો કે આને રાઇટ ઓફ કરવામાં આવ્યું હોય। જનરલી ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે એને શું કરવામાં આવે, રાઇટ ઓફ કરવામાં આવે, એની એમાઉન્ટ જ્યારે ડિક્રીઝ થાય ત્યારે એટલું આપણને અન્ડરસ્ટેન્ડ થઈ જવું જોઈએ આને રાઇટ ઓફ કરેલું છે, તો જ્યારે તમે રાઇટ ઓફ કરો તો એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં શું થાય, ડેબિટ કરવામાં આવે છે। અહીંયા આગળ આપણે ડેબિટ સાઈડ લખવું પડે, ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયાનું રાઇટ ઓફ કર્યું, તો 5,000। ઓકે, એટલે આગળ બીજી કોઈ વસ્તુઓ બાકી નથી રહેતી, એટલે હવે લેજર છે એ ધીમે ધીમે આપણે શું કરી નખાય, ક્લોઝ કરી નખાય। તો લેજર ક્લોઝ કરવા માટે આપણે એક એક આઇટમ્સ છે એ ચેક કરીએ, તો અહીંયા આગળ જોઈએ તો ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે છે, તો ક્રેડિટ સાઈડનો ટોટલ કરીએ પહેલાં આપણે 2,10,000। તમે ઘરે કેલ્ક્યુલેશન ખાસ કરજો તો જ તમને આમાં દાખલામાં પ્રેક્ટિસ થશે। ઓકે, એટલે વિડીયો જોતાં જોતાં આપણે પણ આપણી કેલ્ક્યુલેશન છે એ જોડે શરૂ રાખજો। કેટલી અમાઉન્ટ આવી, તો કે 5,48,540 આ આપણો ડિફરન્સ છે, બરાબર। એક્ઝામમાં આવી રીતે રાઉન્ડ ન કરતા, આ તો તમને ખાલી ખ્યાલ આવે એટલે અહીંયા આગળ રાઉન્ડ કરેલું છે, બરાબર। હવે ડેબિટ સાઈડ આને આપણે શું કહી શકીએ, તો કે ડેબિટ સાઈડ જ્યારે આપણે એમાઉન્ટ આવે છે ત્યારે એકાઉન્ટનું નામ છે એ તમારે વાંચવું જોઈએ, કયું છે, ફિક્સ એસેટ એકાઉન્ટ। ફિક્સ એસેટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ એમાઉન્ટ ક્યારે ઇન્ક્રીઝ થાય, તો કે ફિક્સ એસેટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ, એટલે કે ન્યૂ એસેટ પરચેસ થઈ હોય ત્યારે ડેબિટ સાઈડની બેલેન્સમાં ઇફેક્ટ આપવાની રહે, એટલે અહીંયા આગળ આપણે લખવું પડે ટુ કેશ ઓર બેંક, અને અહીંયા બ્રેકેટમાં લખવું હોય તો પરચેસ, બરાબર। એટલે ફિક્સ એસેટ પરચેસ થઈ છે, હવે કઈ થઈ છે એ આપણને આમાં કાંઈ ખબર નથી, કારણ કે આપણને ડિટેલિંગ આપેલું નથી, આપણે એટલું કહી શકીએ ફિક્સ એસેટ છે અહીંયા શું થઈ ગઈ છે, પરચેસ થઈ ગઈ છે, એટલે અહીંયા આગળ આપણે એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ છે એની ઇફેક્ટ આપવી પડે, અહીંયા આગળ લખવું પડે પરચેસ ઓફ ફિક્સ એસેટ, બરાબર। કેટલું આવે, તો કે 5,48,540। પછી તો કે નેક્સ્ટ લેજર આપણી આગળ વધેલું છે એ કયું છે, તો કે પી એન્ડ એલ એકાઉન્ટ, તો પી એન્ડ એલ એકાઉન્ટ ક્લોઝ કરી દઈએ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હવે ચેક કરીએ તો ડેબિટ સાઈડની બેલેન્સ છે એ વધારે આવે છે, એટલે આપણે એનો ટોટલ કરી નાખીએ 3,47,300 પ્લસ 5,000 પ્લસ 75,000 4,27,300 બાય ઓપરેટિંગ
प्रॉफिट जे पण डिफरेंस આવશે એ શું ગણાશે ઓપરેટિંગ પ્રોફિટ માઈનસ 191500 માઈનસ 10000 225800 અહીંયા પણ રાઉન્ડ કરું છું એટલે તમને ખબર પડે કે આ ફિગર છે એ ફાઇન્ડ આઉટ કરેલો છે એટલે ઓપરેટિંગ પ્રોફિટ ખાસ યાદ રાખજો ઓપરેટિંગ પ્રોફિટ મીન્સ આપણા માટે તો ફંડ્સ છે એ રિસીવ થયું છે એમ સમજવામાં આવે એટલે કે 225800 બરાબર પછી નોર્મલ આપણે બેલેન્સ શીટમાં જેમ ટોટલ કરીએ છીએ એ જ રીતે તમારે ટોટલ છે એ કરવાનો રહે છે 77,740 પ્લસ 210,000 પ્લસ 110,000 પ્લસ 2,25,840 અને કારણ કે બંને બાજુ ટોટલ છે એ તમારો મેચ થઈ જાય છે જો ટોટલ મેચ ન થાય તો એમ સમજવાનું કે આપણી કાંઈક મિસ્ટેક છે તો એક્ઝામમાં આપણે આખે આખા ટ્રાન્ઝેક્શન છે એને શું કરવું પડે એક વખત ચેક કરી લેવું પડે તો 100% આ બંને બાજુ છે એ ટોટલ મેચ થઈ જવો જોઈએ અત્યારે આપણે આટલું રાખીએ છીએ આ લેક્ચરમાં ઓકે આ તમારો ફર્સ્ટ સમ છે એ સોલ્વ થઈ ગયો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સમ છે એ આપણે સોલ્વ કરશું ઓકે ચાલો બધાને સમજાણું હશે એવું લાગે છે જોઈ લેજો ઓકે એક વખત સર દેખાડી દો આખો સમ શું કરીને દેખાડવો છે એક 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 ફિક્સ એસેટ એકાઉન્ટ પછી પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ક્લિયર ઓકે ફ્રેન્ડ્સ ઓકે ચાલો આજે આટલું રાખીએ